સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણીસા ગામે માસૂમ બાળકની હત્યા મામલે પાટીદાર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કામરેજ તાલુકાના સેમડી ગામે આસપાસના ગ્રામજનોએ ભેગા મળી હત્યારા પિતા નિશિત પટેલનું પુતળા દહન કર્યું હતું. સુરત જિલ્લામાં ચકચારી બનેલ વણીસા ગામે માસૂમ બાળક નીમની હત્યા મામલે લોકોમાં રોષ બંધ થવાનું નામ નથી લેતું. હત્યારા પિતા નિશિત પટેલે ગુનાની કબૂલાત કરી હતી, જેથી હવે પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે કામરેજ તાલુકાના સેમણી ગામે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના સભ્યો મહિલાઓ ભેગા થયા હતા અને સેમણી ચાર રસ્તા નજીક હત્યારા પિતા નિશિત પટેલનું પુતળા દહન કર્યું હતું અને પાટીદાર મહિલાઓએ નિશિત પટેલને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. એવી રીતના એના છોકરાને એના બાપ હાથે મોકલે, કારણ કે આજે કોઈ બાપને કોઈ છોકરાને એના બાપ પર વિશ્વાસ રહ્યો જ નથી. અત્યાર પછી આવું અમારા સમાજમાં નહીં થાય, એની બદલ એને પહેલાં નિશિતને ફાંસી આપો. અમારા છોકરામાં બી છે હવે, કારણ કે આજે કોઈ બી છોકરો જવા પહેલા વિચાર કરે કે હું મારા પપ્પા હાથના કેવી રીતના છે. હત્યારો પિતા નિશિત પટેલ સુરત જિલ્લા લેવા પાટીદાર સમાજની યુવા પાંખમાં પ્રમુખ તરીકે પણ આગેવાની કરતો હતો, જેથી પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. હાલ નિશિત પટેલ 5 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર છે. જો કે પાટીદાર સમાજમાં કલંકિત બનેલ ઘટનાથી નિશિત પટેલ સામે પોલીસ મક્કમ પુરાવા ભેગા કરી તેનો દાખલો બેસાડવામાં આવે, જેથી સમાજમાં આવું ક્રૂર કૃત્ય કોઈ ના કરી શકે. મોઈ શેખ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સુરત.